निवेदन आप्यू छे कि नरेश पटेल राजकारण में जोड़ाय के नहीं ते तो तेओनो अभिप्राय छे, परंतु साथे ज हार्दिक पटेल ने लईने तेओए टिप्पणी करी छे कि हार्दिक पटेले जोड़ाया राजकारण में आव्या पछी शुं थयुं तेनी पण तेओए वात करी छे। तो बीजी तरफ 19 मार्चे लेवा पाटीदार समाजनी बैठक पण वाजी रही छे अने आ बैठक पहला ज भाजपना नेता दिलीप संघाणीए मोटुं निवेदन आपी दीधुं छे। साथे तेओए कीधुं छे कि नरेश पटेल मारी साथे वात करे, मारी साथे चर्चा करे, त्यारबाद हूँ अभिप्राय आपी शकुं छुं। અને સમાજની પણ તેઓએ વાત કરી છે, સમાજ કંઈ કહેવા આવતો નથી તેવું પણ તેઓએ જણાવ્યું છે। समाज एटले कोण तेवुं पण तेवुं जणाव्युं। तो बीजी तरफ लेवा पटेल समाजनी बैठक पर सौ कोईनी नजर हशे, कारण के नरेश पटेल कई पार्टी में जोड़ाय छे, तेमनो निर्णय शुं होय छे तेने लईने सौ कोईनी नजर आ बैठक पर हशे। अने कटकळो चाली रही छे कि नरेश पटेल कोना, नरेश पटेल कई पार्टी में जोड़ाई शके छे। तो बीजी बाजु नरेश पटेल ने लईने ज दिलीप संघाणीए मोटुं निवेदन आप्युं छे। 19 मार्चे योजानारी आ बैठक जेमां सौ कोईनी नजर रहेशे, अनेक दिग्गजो आ बैठक में हशे। जयेश रादड़िया की हाजरी में आ बैठक नु आयोजन करायुं छे। तो आओ फरी एक बार सांभळीए कि दिलीप संघाणीए शुं कह्युं। વ્યક્તિમાં જ્યારે હિંમત હોય ત્યારે કયા પક્ષમાં જોવી નિર્ણય કરતા હોય છે, બાકી સમાજના નામે, મિત્રોના નામે, ગ્રુપના નામે, બધાની ઈચ્છાઓના નામે જાહેર જીવનમાં આવી ચર્ચાઓ થતી હોય, ઘણી વખત મારી ઈચ્છા ચૂંટણી લડવાની નહોતી, સમાજે કીધું એટલે લડ્યા, પણ સમાજ ક્યાંય કહેવા આવતો નથી। સમાજ એટલે કોણ? લેવા પટેલ સમાજની સૌથી જૂની સંસ્થા ગુજરાતમાં છે અને હું પ્રમુખ છું, હું પણ એક સમાજનો ભાગ છું। તો હું તો ભારતીય જનતા પાર્ટી મજબૂત બને એના માટે હર કોઈને આવકારું છું। સમાજની ગાઈડલાઈન પહેલા આપે, સમાજ એટલે કોણ? હું લેવા પટેલ સમાજની સૌથી જૂની ગુજરાતી સંસ્થાનો પ્રમુખ છું, મને સમાજ ગણશે તો મારે હવે ચર્ચા કરે પછી હું અભિપ્રાય આપીશ। બીજું દિલીપભાઈ, બે દિવસ પહેલા શું અભિપ્રાય આપો છો તમે? મને પૂછે તો કહું ને। તો 19 માર્ચે જે બેઠક મળવાની છે તે બેઠકને લઈને અનેક નિવેદનો સામે આવી રહ્યા છે। ભાજપ નેતા દિલીપ સંઘાણીએ મોટું નિવેદન આપ્યું છે નરેશ પટેલને લઈને, તેઓએ નિવેદન આપ્યું છે। તેઓએ કહ્યું છે કે લેવા પટેલ સમાજની સૌથી જૂની સંસ્થાનો હું ભાગ છું, કારણ કે નરેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે સમાજ કહેશે તો હું રાજકારણમાં જોડાઈશ। તો બીજી તરફ દિલીપ સંઘાણીએ કહ્યું છે કે સમાજ એટલે કોણ, સમાજ કોણ છે? હું ભારતીય જનતા પાર્ટીનો હિસ્સો છું। સાથે તેઓએ કહ્યું છે કે નરેશ પટેલ જો મારી સાથે વાત કરે છે, ચર્ચા કરે છે, તો હું પછી તેમને અભિપ્રાય આપીશ। બીજી તરફ 19 માર્ચે આ બેઠક યોજાશે, જયેશ રાદડિયાની હાજરીમાં તેમના નેતૃત્વમાં બેઠકનું આયોજન કરાયું છે। નરેશ પટેલનું અંતરાત્મા કહેશે ત્યાં તે જોડાશે તેવું પણ દિલીપ સંઘાણીએ નિવેદન આપ્યું છે। અને 19 માર્ચે લેવા પાટીદાર સમાજની આ બેઠકનું આયોજન કરાયું છે। લગભગ 2 વર્ષ બાદ આ બેઠક મળશે, જેમાં નરેશ પટેલને લઈને મહત્વનો નિર્ણય આવી શકે છે। નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાય છે, નરેશ પટેલ કોના, તેને લઈને મહત્વનો નિર્ણય આ બેઠકમાં આવી શકે છે। સાથે જ 19 માર્ચે યોજાનારી આ બેઠકમાં અનેક દિગ્ગજો, અનેક પાટીદારો પણ જોડાશે અને આ બેઠકોમાં તેમની ઉપસ્થિતિ રહેશે, એટલે આ બેઠક મહત્વની બની રહેશે અને આ બેઠકમાં મહત્વનો નિર્ણય આવી શકે છે। તો જયેશ રાદડિયાના નેતૃત્વમાં આ બેઠકનું આયોજન કરાયું છે। તો બીજી તરફ આ બેઠકનું આયોજન કરાવવાનું આયોજન અને તે પહેલાં જ દિલીપ સંઘાણીએ મોટું નિવેદન આપી દીધું છે સમાજને લઈને। તેઓએ મોટું નિવેદન આપ્યું છે અને સાથે તેઓએ કહ્યું કે હું પ્રધાનમંત્રી મોદીને રૂબરૂ પણ મળ્યો હતો, ઇફકોની પણ તેઓએ વાત કરી, પરંતુ તેઓએ મોટું નિવેદન આપ્યું છે કે નરેશ પટેલ જો મારી સાથે વાત કરે છે તો હું અભિપ્રાય આપીશ, તેમની સાથે ચર્ચા પણ કરીશ। તો બીજી તરફ નરેશ પટેલને લઈને તેઓએ મોટું નિવેદન આપ્યું અને સાથે જ સમાજ પર પણ તેઓએ વાત કરી અને હાર્દિક પટેલની વાત લઈને તેઓએ કટાક્ષ કર્યું છે, કારણ કે હાર્દિક પટેલ રાજકારણમાં જોયા પછી શું થયું તેવું પણ દિલીપ સંઘાણીએ જણાવ્યું છે। 19 માર્ચે મહત્વની બેઠક, આ બેઠકમાં પાટીદારોની ઉપસ્થિતિ રહેશે અને આ બેઠકમાં નિર્ણય લેવાશે કે નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાય છે, નરેશ પટેલ રાજકારણમાં જોડાય છે કે પછી નહીં। 19 માર્ચની બેઠક મહત્વની બની રહેશે। મારી સાથે સંવાદદાતા અંકિત પોપટ જોડાઈ ગયા છે, જે અંકિત જણાવશો કે 19 માર્ચે આ બેઠક મહત્વની બની રહેશે, કારણ કે તેમાં નિર્ણય લેવામાં આવી શકે છે કે નરેશ પટેલ કોના।
ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો લેવા પટેલ સમાજની જે બેઠક છે તે બે વર્ષ બાદ મળી રહી છે. કોરોનાના કારણે આ બેઠક છે તે સતત મુલતવી રહી હતી અને હવે આખરે 2019 બાદ આ જે બેઠક છે તે મળી રહી છે. ખાસ કરીને લેવા સમાજના જે આ બેઠક છે તેમના પ્રમુખ હાલ કહી શકાય કે જયેશ રાદડિયા છે કે જેઓ પૂર્વ કેબિનેટ કક્ષાના મંત્રી રહી ચૂક્યા છે અને હાલ અત્યારે રાજકોટ જિલ્લા બેંકના તેઓ ચેરમેન પણ છે. સાથોસાથ કહી શકાય કે ભાજપના ધારાસભ્ય પણ છે. ત્યારે ચોક્કસ આ બેઠકની અંદર નરેશ પટેલ છે, ખોડલધામના નરેશ પટેલ પણ હાજર રહેવાના છે. જે પ્રમાણે નરેશ પટેલના નિવેદનો સતત સામે આવી રહ્યા છે કે સમાજ કહેશે તો હું રાજકારણમાં જોડાઈ, સાથોસાથ નરેશ પટેલે ગઈકાલે તે વાતનો પણ ખુલાસો કર્યો છે કે હું 20-30 માર્ચ સુધીમાં જાહેરાત કરીશ કે હું રાજકારણમાં પ્રવેશ કરીશ કે કેમ, કઈ કયા પક્ષ સાથે ક્યાં પક્ષમાં હું પ્રવેશ કરીશ કે કેમ તે બાબતનો નિર્ણય તેઓ જાહેર કરવાના છે. પરંતુ જે તેમને ડેડલાઈન આપી છે 20-30 તારીખ અને ત્યારે 19મી તારીખે આ બેઠક મળવાની છે. ચોક્કસ આ બેઠકની અંદર એ જોવું મહત્વનું બની રહેશે કે નરેશ પટેલ છે તે સમાજના જે લોકો એકઠા થાય છે, સમાજના જે અગ્રણીઓ એકઠા થાય છે, તેમને રાજકારણમાં પ્રવેશ કરવો કે કેમ તે અંગે પૂછે છે કે કેમ, અથવા તો જે બેઠકમાં જે લોકો પણ હાજર રહેવાના છે, લેવા પાટીદાર સમાજના જે પણ અગ્રણીઓ હાજર રહેવાના છે, તેમના દ્વારા નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશ કરવો કે કેમ તે બાબતે સમજાવવામાં આવે છે કે કેમ, આ તમામ બાબતો છે તે ખૂબ જ મહત્વની છે. અને 19મી તારીખના રોજ આજે મીટિંગ રાજકોટ ખાતે મળવાની છે. આ બેઠક પર સૌ કોઈની નજર છે કારણ કે આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. 2 વર્ષ બાદ આ બેઠક છે તે મળવા જઈ રહી છે. જી બિલકુલ અંકિત, અને સાથે જ અલગ અલગ પાર્ટીના જે નેતાઓ છે, અલગ અલગ પાર્ટી પક્ષ ઈચ્છી રહ્યું છે કે પોતાના પક્ષમાં નરેશ પટેલ આવે. સાથે તે પહેલા દિલીપ સંઘાણીનું આવું નિવેદન આવ્યું છે, આ નિવેદન ઘણું ખરું કહી જાય છે. ચોક્કસ, ખાસ કરીને વાત કરવામાં તો એક તરફથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા નરેશ પટેલને આમંત્રણ આપવામાં આવ્યું છે, પોતાના પક્ષમાં સમાવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતા દિલીપ સંઘાણી કે જેઓ ઇફકોના ચેરમેન પણ છે, સાથોસાથ કહી શકાય કે સહકારી આગેવાન પણ છે, બીજી તરફ વાત કરવામાં આવે તો તેઓ લેવા પટેલ સમાજની જે સૌથી જૂની સંસ્થા છે તેમના હાલ અત્યારે પ્રમુખ પણ છે. ત્યારે દિલીપ સંઘાણીએ જે નિવેદન આપ્યું છે તે ખૂબ જ સ્ફોટક કહી શકાય દિલીપ સંઘાણીનું નિવેદન છે કે જે પ્રમાણે હાર્દિક પટેલે સમાજના નામે આગળ આવ્યા, ત્યારબાદ સમાજના નામે આગળ આવ્યા બાદ એક પોતાનો ચહેરો બનાવ્યો અને ત્યારબાદ તેઓએ રાજકારણમાં પ્રવેશ કર્યો, ત્યારે હવે કહી શકાય કે હાર્દિક પટેલ જેવા બીજા રાજકારણમાં પ્રવેશ માટે નરેશ પટેલ ન મળે તેવું એક સૂચક નિવેદન છે તે દિલીપ સંઘાણીનું સામે આવ્યું છે. જી બિલકુલ અંકિત, અને સાથે જ દિલીપ સંઘાણીએ એવું પણ કહ્યું છે કે જો નરેશ પટેલ મારી